22 માર્ચ એટલે જનતાનો કર્ફ્યુ દિવસ. આજના દિવસે વડોદરામાં જોવા મળી રહ્યા છે સુમસામ રસ્તાઓ. રસ્તા પર કોઈ પણ ટ્રાફિક જોવા મળતું નથી. કોરોના વાયરસના લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે 22 તારીખે સ્વયં જનતા કર્ફ્યુ દિવસની રાખવા માટેની અપીલ કરવામાં આવી હતી, જેનો પૂરેપૂરો અમલ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વડોદરા શહેરમાં જનતા કર્ફ્યુ જોવા મળી રહ્યો છે. તમામ વિસ્તારોમાં લોકો પોતાના ઘરમાં જ પુરાઈ રહ્યા છે. દુકાનો, ગલ્લાઓ, લારી, રેસ્ટોરન્ટ, મજૂર વર્ગ અને ગરીબ ભિખારી વર્ગ પણ પોતે જનતા કર્ફ્યુનો પૂરેપૂરો અમલ કરતા દૃશ્યમાં જોઈ શકાય છે. બીજું દૃશ્ય છે મુંબઈનું, જ્યાં બોમ્બેમાં પણ આજે કોરોના વાયરસને લઈને જનતા કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો, જેને લઈને લોકો સ્વેચ્છાએ જનતા કર્ફ્યુનો પૂરેપૂરો અમલ કરી રહ્યા છે. કોરોના વાયરસને લઈને 31 માર્ચ સુધી રેલવે સેવા બંધ કરી દેવામાં આવી છે. મુંબઈમાં જે સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને તે જે બુકિંગ કરવામાં આવ્યું છે તેમના પૈસા પણ વાપસ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. પંજાબ અને રાજસ્થાનમાં તો લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જનતા કર્ફ્યુના લઈને લોકોમાં અવેરનેસ ખૂબ જ જોવા મળી રહી છે અને સ્વતંત્ર સ્વયં જનતાએ કર્ફ્યુનો પૂરેપૂરો ચુસ્તપણે અમલ કરતા જોઈ શકાય છે. મુંબઈમાં ટ્રેન અને રેલ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. 31 માર્ચ સુધી રેલ સેવા બંધ કરવામાં આવી છે. બીજી તરફ સુરતના દ્રશ્યો છે. સુરતમાં પણ તમામ રસ્તા રોડ બધા માં જનતાનો કર્ફ્યુ જોવા મળી રહ્યો છે. કોઈ પણ ચકલું પણ ફરકતું ન હોય તેવા દ્રશ્યો નિહાળી શકાય છે. સુરતના આ દ્રશ્યો છે. સુરતના તમામ વિસ્તારોમાંથી લોકો જનતા કર્ફ્યુનો પૂરેપૂરો ચુસ્તપણે અમલ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે જનતા કર્ફ્યુમાં તમામ દુકાનો, લારી, ગલ્લા, રેસ્ટોરન્ટથી માંડીને તમામ રોડ રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. ભારતમાં આ પ્રથમ એવું દૃશ્ય છે કે કોરોના વાયરસને લઈને 22 માર્ચ શટડાઉન જેવું દૃશ્ય જોવા મળી રહ્યું છે. એકલ દોકલ કોઈ માણસ જતું હોય, જે પ્રાથમિક સેવાઓ છે તે જ માત્ર ચાલુ છે. બાકીની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, જેથી કરીને 144 ધારા પણ લાગુ કરવામાં આવી છે, જેથી કરીને 4 વ્યક્તિઓ પણ ભેગા થઈ ન શકે. ભારતમાં કોરોના વાયરસને લઈને કેસમાં વધારો નોંધાયો છે. 349 કેસ સામે આવ્યા છે અને વધુ એકનું મોત નિપજતા કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. સુરતમાં જનતા કર્ફ્યુનો જબરજસ્ત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું હતું, તેનું ચુસ્તપણે લોકો સ્વયં પાલન કરી રહ્યા છે અને કોરોના વાયરસને માત આપવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તે પ્રમાણે તમામ જનતા પોતાના ઘરમાં જ પુરાઈ રહેલી જોવા મળી રહી છે દ્રશ્યમાં. અમદાવાદમાં પણ જનતા કર્ફ્યુનો સદંતર લોકોએ પાલન કરતા હોય અને ચુસ્તપણે પાલન કરતા જોવા મળી રહ્યા છે અને આ અંગે સાંજે 4 વાગે પ્રેસ કોન્ફરન્સ જોવા મળશે. જનતા કર્ફ્યુને લઈને જનતા પોતે સ્વતંત્ર કોરોના વાયરસને લઈને યુદ્ધની જેમ લડી રહ્યા હોય તે પ્રમાણે જનતા પણ પૂરેપૂરો સાથ સહકાર આપી રહી છે અને જનતાને પણ આહ્વાન કરવામાં આવે છે કે જનતાએ પણ હાથ પગ મોડું સાફ રાખવું જોઈએ અને રોગનો ફેલાવો ન થાય અને તેને અટકાવવા માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ. 4 વ્યક્તિઓ સમૂહમાં ક્યારેય ભેગા ન થવા જોઈએ, તેનો પૂરેપૂરો અમલ કરવામાં આવે તે ખૂબ જ ઇચ્છનીય અને જરૂરી જોવા મળી રહ્યું છે. આમ જોવા જઈએ તો અમદાવાદના પણ તમામ વિસ્તારો, મણિનગર, શાહપુર, શાહ આલમ, ખમાસા ગેટ, તમામ વિસ્તારો જે છે, આંબાવાડી, તમામ પ્રકારના જે વિસ્તારો છે, પતંગ હોટલથી રોડની વાત કરીએ, ઇન્કમટેક્સ રોડ, સીજી રોડ, તમામ રોડો પર ચકલા ઉડતા હોય તે પ્રમાણે ચુસ્તપણે લોકોએ જનતા કર્ફ્યુને પૂરેપૂરો સાથ સહકાર આપેલા દૃશ્યમાં જોઈ શકાય છે. જનતા કર્ફ્યુને લઈને લોકો પણ પોતે પોતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પોતાના ઘરમાં જ પુરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશ, ભારત દેશમાં કોરોના વાયરસને લઈને જે આજે 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી દ્વારા, તેને પૂરેપૂરો અમલ કરતા જોવા મળી રહ્યા છે અમદાવાદવાસીઓ. આમ લોકોમાં પણ અવેરનેસ જોવા મળી રહી છે અને જે કોરોના વાયરસનું સંક્રમણ છે તેમાં 9 કેસમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. 349 કેસ નોંધાયા છે. ત્યારે લોકોએ પણ પોતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે જનતા કર્ફ્યુને પૂરેપૂરો અમલ કરી અને
કોરોના વાયરસને માત આપવાનો પ્રયાસ કર્યો. COVID-19ને લઈને સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુ ને ચુસ્તપણે લોકો સ્વતંત્ર પોતાની સ્વેચ્છાએ સેલ્ફ રીતે પાલન કરી રહેલા જોવા મળી રહ્યા છે. કોરોના વાયરસને લઈને દહેશત જોવા મળી રહી છે. સમગ્ર દુનિયાભરમાં કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ભારતમાં પણ કેસોમાં વધારો થતાં લોકો અવેરનેસ જળવાય અને લોકોમાં જાગૃતિ આવે અને જનજાગૃતિ થાય તે માટે આજે 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું, જેનો પૂરેપૂરો અમલ ભારતીય લોકો કરી રહેલા દૃશ્યમાં જોઈ શકાય છે. તમામ રાજ્યો અને દેશભરમાં શટડાઉન કરી દેવામાં આવ્યું છે. 2 રાજ્યો જે છે, પંજાબ અને રાજસ્થાન, શટડાઉન છે. બાકીનામાં ઉઠો જાગો ગુજરાત. 22 માર્ચ રવિવાર કો સુબહ 7 બજે સે રાત 9 બજે તક સભી દેશવાસીઓ કો જનતા કર્ફ્યુ કા પાલન કરના હૈ. આ પહેલી એવી લડાઈ છે જે ઘરે બેસીને લડવાની છે, જીતવાની છે. પણ જે આપણા માટે બહાર લડવા જઈ રહ્યા છે એમના માટે જનતા કર્ફ્યુ કે દિન શામ કો ઠીક 5 બજે હમ અપને ઘર કે દરવાજે પર ખડે હોકર યા બાલ્કની મેં યા ખિડકીઓ કે સામને ખડે હોકર 5 મિનિટ તક એસે લોગો કા આભાર વ્યક્ત કરે. તાલી બજા કરકે, થાલી બજા કરકે, ઘંટી બજા કરકે ઉનકા હોસલા બઢાએ, ઉનકો સેલ્યુટ કરે. આખો ગુજરાત ગુંજી ઉઠવું જોઈએ તાળીઓ થાળીઓના ગડગડાટથી. જય જય ગરવી ગુજરાત.